આપણે નવો પાઠ વ્યવસ્થા ઓર્ગેનાઇઝ છે હવે વ્યવસ્થા તંત્ર છે કે કોઈ પણ એકમ કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ઉદ્યોગ કે કોઈ પણ દેશ માટે ખૂબ જ જરૂરી છે હવે વ્યવસ્થા તંત્ર એટલે વ્યવસ્થા જો કર્મચારીની વ્યવસ્થા પછી નાણાંની વ્યવસ્થા પછી કામ કરવાની વ્યવસ્થા વસ્તુની વ્યવસ્થા માલ સામાનની વ્યવસ્થા બધે બધી વ્યવસ્થાઓ છે એ આપણે વ્યવસ્થા એટલે ઓર્ગેનાઇઝેશન ની અંદર શીખવાની છે તો વ્યવસ્થા તંત્ર છે જો એક સારું હોય તો કોઈ પણ કંપની કે કોઈ પણ ઉદ્યોગ છે સારામાં સારા લેવલ ઉપર છે કામ કરી શકે અને ટકી શકે તો આપણે જોઈએ પ્રસ્તાવનાની અંદર ઇન્ટ્રોડક્શન આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે સૌ પ્રથમ તો આપણે શું નિશ્ચિત કરીએ તો કે ધ્યેય કોઈ પણ ધ્યેયને ધ્યાનમાં રાખી ગોલને ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ કામ કરીએ સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર જ નથી પરંતુ આયોજનના અસરકારક અમલ પર પણ રહેલો છે ખાલી આપણે આયોજન બનાવી લઈએ તો આપણે સફળ થઈ જશે ના ખાલી આયોજન ઘડી લેવાથી કઈ સફળતા મળતી નથી પણ આયોજન બનાવી લીધેલા આયોજન બનાવી લીધા બાદ એના જે અસરકારક પગલાઓ છે એ પગલાઓ અનુસરવાથી આપણને શું મળે સફળતા મળે આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે એક કરતા વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે એક કરતા વધારે વ્યક્તિઓ જ્યારે કામ કરતા હોય કોઈ પણ એકમ કે કોઈ પણ કંપનીમાં ત્યારે એની જરૂર પડે વ્યવસ્થા વ્યવસ્થા તંત્રની એટલા માટે જરૂર પડે કે કામ છે લેવડાય કામ છે યોગ્ય રીતે થાય એક ને એક વ્યક્તિને બે વખત કામની સોંપણી ન થાય અથવા કોઈ કર્મચારી છે બેઠો ન રહે એટલા માટે શું જરૂરી છે વ્યવસ્થા જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિમાં એક કરતા વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે એક જ સરખા સમાન ધ્યેય માટે જ્યારે કામ કરતા હોય ત્યારે એની જરૂર હોય વ્યવસ્થા તંત્રની જરૂર રહે છે જવાબદારી વિભાજન સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો સંચાલનની પ્રક્રિયા જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે તેથી જ કહેવાય છે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર છે તેનું શરીર છે વ્યવસ્થા તંત્ર શું છે શરીર છે હવે આપણે જોઈએ તો કે વ્યવસ્થા તંત્રનો અર્થ મિનિંગ સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ વચ્ચે વહેંચાયેલી જવાબદારીની સત્તા અને કાર્યની વહેંચણી એટલે વ્યવસ્થા તંત્ર ત્યાર પછીની વ્યાખ્યા છે ચેસ્ટર આઈ વર્નર એવું કહે છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા બે અથવા વધારે વ્યક્તિઓ જોડાય ને જ્યારે કાર્ય છે એની વહેંચણી કરે અથવા કાર્ય છે એની શરૂઆત કરે અથવા કાર્ય કરે તો એને શું કહી શકાય વ્યવસ્થા લુઈસ એરન એવું કહે છે વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકોમાં વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની એનું વર્ગીકરણ કરવાની અને જવાબદારીને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા એકબીજાની સાથે સહકારની ભાવના એક કરતા વધારે કર્મચારીઓ કાર્ય કરે કાર્યની જવાબદારી વહેંચવાની જે વ્યવસ્થા છે એને કહી શકાય વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી છે એનો કોન્સેપ્ટ સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ સંચાલન ની મોટા ભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમાન ધ્યેય સિદ્ધ થતું નથી અને ઘણા અસરકારક વ્યવસ્થા તંત્ર છે પડી ભાગે છે અને યોગ્ય કામ કરી શકતા નથી તો સમાન હેતુઓની વહેંચણી કરવી અને પછી કાર્ય કરવું તો જ કોઈ પણ વ્યવસ્થા તંત્ર છે અસરકારક બને અને યોગ્ય રીતે કાર્યની જો વહેંચણી કરવામાં આવે તો સારામાં સારી રીતે કંપની છે કાર્ય કરી શકે ત્યાર પછી એની લાક્ષણિકતાઓ છે કેરેક્ટરિસ્ટિક્સ તો પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ હરેક વ્યક્તિ છે કોઈક ને કોઈક ધ્યેય ગોલ લઈને આગળ જેના જીવનમાં આવતો હોય છે તમારો પણ એક ધ્યેય હશે કે 12મા ધોરણની અંદર સારી ટકાવારી લઈને સારી રીતે પાસ થવું અને સારી જગ્યાએ એડમિશન લેવું તો એવી રીતે છે હરેક વ્યક્તિનો કંઈક ને કંઈક જીવનની અંદર ધ્યેય હોય ગોલ હોય
તો ધ્યેય લક્ષી પ્રવૃત્તિ વ્યવસ્થાપકના છે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે શું છે ખૂબ જ મહત્વનું છે અસરકારક સાબિત થાય છે ત્યાર પછી આયોજન પર આધારિત વ્યવસ્થાપક છે એની ઉપર આધારિત છે આયોજન પર કારણ કે આયોજન છે સૌપ્રથમ આપણે શું છે ભણેલું છે એ આયોજન મુજબ જ હવે આપણે શું કરવાનું છે કામ કરવાનું એટલે વ્યવસ્થાપક છે આયોજન પર આધારિત છે સત્તાને ફરજોની સોંપી વ્યવસ્થાપક બની ગયા બાદ સત્તાને ફરજોની શું કરી દેવામાં આવે છે વહેંચી અથવા તો સોંપણી કરવામાં આવે છે અમુક સત્તા છે અમુક વ્યક્તિઓના હાથમાં અમુક ફરજો છે એ અમુક વ્યક્તિઓના હાથમાં જ આપી દેવાથી એ કાર્ય છે યોગ્ય રીતે ને સરસ રીતે થાય છે માનવ પરિબળ પર મહત્વ અહીંયા વ્યક્તિ છે એના એની જે શક્તિ છે એની પર વધારે ભાર આપવામાં આવે છે કારણ કે યંત્ર છે કેવું છે જળ એની અંદર ચેતના નથી એની અંદર લાગણી નથી પણ માણસ એની અંદર શું છે ચેતના છે એની અંદર લાગણી છે એટલે માણસોના વ્યક્તિત્વ ઉપર છે વધારે ભાર આપવામાં આવે છે વ્યક્તિના વિચારો છે સ્વતંત્ર છે એ વિચારોને અમલમાં મૂકવાની કળા એટલે આયોજન આયોજન બાદ આપણે શું કહીએ છીએ વ્યવસ્થાતંત્ર મુજબ કામ થાય છે કે નહીં એ જોઈએ છીએ અથવા વ્યવસ્થાતંત્ર એવું ગોઠવીએ કે કાર્ય છે યોગ્ય રીતે યોગ્ય સમયની અંદર પૂરું થાય પરિવર્તન ચિંતા એક વખત વ્યવસ્થાતંત્રની રચના થઈ જાય પછી એમાં ફેરફારનો અવકાશ શક્ય છે બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થાતંત્ર સમયના સંજોગો મુજબ છે બદલાતું રહે છે વ્યવસ્થાતંત્ર અને સમયાંતરે શું થતું રહે બદલાતું રહે છે એની અંદર ફેરફાર કરવા છે શક્ય છે અને ફેરફાર કરવા જરૂરી હોય છે કારણ કે આજના સમયની અંદર ટેકનોલોજી છે ડબલે ને પગલે છે બદલતી રહે છે આવા સમયની અંદર જો વ્યવસ્થાપક ઓર્ગેનાઇઝેશનની અંદર જો ફેરફાર કરવામાં ન આવે તો બની શકે એવું કે કંપની છે બહુ મોટી એવી ખોટનો પણ સામનો કરવો પડે તો વ્યવસ્થાતંત્ર છે એની અંદર બદલાવ છે આવો જરૂરી સમયના આધારે આંતર સંબંધોની સ્થાપના હવે કર્મચારી છે એક બીજા કર્મચારીઓની અંદર છે આંતર સંબંધોની સ્થાપના છે આંતર ભર્યા સંબંધો છે સ્નેહ ભર્યા સંબંધો છે વિકસિત થાય છે દેખરેખ અને અંકુશ વ્યવસ્થાપકને ઘડી લેવાથી દેખરેખ અને અંકુશ છે એ રહે છે કે કોઈ પણ કર્મચારી છે એ બેઠો તો નથી રહેતો યોગ્ય રીતે જ કામ થાય છે કે નહીં એને કામ સોંપવામાં આવેલું છે યોગ્ય સમયમાં પૂરું કરેલું છે કે નહીં એ જોવાથી એ વ્યવસ્થાપકને ઉપર ઘણી સારી એવી અસર પડે છે અથવા વ્યવસ્થાપકથી યોગ્ય રીતે કાર્ય કરે છે સામૂહિક પ્રવૃત્તિ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણા બધા લોકો છે સમાન ધ્યેયની સાથે કાર્ય કરે છે અને સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે બધા લોકો સમાન રીતે કાર્ય કરતા હોવાથી ધ્યેય છે સરળતાથી શું થાય પ્રાપ્ત કરી શકે છે નિયંત્રિત વહીવટી માળખું એ વહીવટી માળખું કેવું છે નિયંત્રિત છે વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે જેની રચના વ્યવસ્થાપકત્વ દ્વારા કરવામાં આવે છે તો વ્યવસ્થાપકત્વ છે કોઈ પણ ઉદ્યોગ કોઈ પણ કંપની માટે ખૂબ જ જરૂરી છે તો આપણે આજના વિડીયોની અંદર સમજ્યા કે વ્યવસ્થાપકત્વ એટલે શું એની વ્યાખ્યા ખ્યાલ અને એની લાક્ષણિકતા આવનારા વિડીયોની અંદર આપણે સમજશું વ્યવસ્થાપકત્વની પ્રક્રિયાના તબક્કા